है मैं पिछले 10 साल से ट्राइसल के साथ जुड़ी हुई हूँ और एज एन एथलीट मैंने काफ़ी मेडल्स जीते हुए हैं जैसे 230 से ज़्यादा इंटरनेशनल नेशनल मेडल्स जीते हुए और इंडिया को इंटरनेशनल वर्ल्ड चैम्पियनशिप तक भी मैंने अपना नाम रोशन किया हुआ है लेकिन पिछले 3 साल से 2016 में जब मैंने अपना खुद का एकेडमी शुरू किया एज ए कोचिंग आज मैं नेशनल हेड कोच रह चुकी हूँ इंडियन ट्राइथलॉन फेडरेशन की और अब मैं लोगों को ट्रेन कर रही हूँ इस इवेंट के लिए हाल ही में 70.3 आयरनमैन कजाकिस्तान में ऑर्गेनाइज हुआ जहाँ पर मेरे 11 एथलीट ने पार्टिसिपेट किया और मेरे साथ हम सब ने इतना अच्छा परफॉर्मेंस किया कि एक जो इंडिया का स्टैंडर्ड रहता था 7 घंटे में ख़त्म करना ये इवेंट वो हमने एकदम रेस करके सब 6 आवर्स में ख़त्म करने जितना लंबा कर दिया अब 70.3 हाफ आयरनमैन क्या है जिसमें कि आपको 2 किलोमीटर स्विमिंग करना है 90 किलोमीटर साइकिलिंग करना है और 21 किलोमीटर रनिंग करना है सिंगल स्ट्रेच में मतलब पानी से निकले तुरंत साइकिल पे साइकिल छोड़ा तुरंत दौड़ने जाना है तो ये जो 113 किलोमीटर का इतना डिफिकल्ट इवेंट है जिसमें एक फिजिकल स्ट्रेंथ के साथ में एक मेंटल स्ट्रेंथ भी चाहिए होता है तो मैं बहुत ही खुशी आज महसूस कर रही हूँ कि मेरे एथलीट्स ने मुझे वो खुशी दी है मुझे प्राउड फीलिंग दिया हुआ है कि भाई हम अगर चाहें तो हम कुछ भी अचीव कर सकते हैं मैं अपने इवेंट में वहाँ पर 4th पोजीशन पे मैंने ख़त्म किया है और इंडिया की फास्टेस्ट हाफ आयरनमैन ट्राई की थैंक यू તે ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે જેમાં અલગ અલગ કન્ટ્રીમાંથી બધા લોકો પાર્ટ લે એમાં એક ફોર્માલિટી હોય રજીસ્ટ્રેશન કરવાનું હોય અને ધેન યુ આર ઓન એ હાફ આયરનમેન એવી વસ્તુ છે જેમાં તમે ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરી શકો એના પછીનો સેકન્ડ ઇવેન્ટ આવે ફૂલ આયરનમેન એમાં હાફ આયરનમેન કર્યું હોય તો તમારાથી ફૂલ આયરનમેન કરી શકાય અને આમાં 3 વસ્તુ હોય 2 કિલોમીટર સ્વિમિંગ હોય ઓપન વોટરમાં અહીંયા નદીમાં હતું પણ દરેક અલગ અલગ જગ્યા પર અલગ અલગ હોય જેમ કે કાલમાર છે ત્યાં આગળ ઓપન વોટર દરિયામાં હોય રુજન લાસ્ટ ટાઈમ કરેલું તે સીમાં એ રીતે અલગ અલગ હોય ડિપેન્ડિંગ ઓન ધ ડિફિકલ્ટી અને એના પછી 2 કિલોમીટર સ્વિમિંગ પછી યુ હેવ 90 કિલોમીટર સાઇકલિંગ અને ઇમિડિયેટલી આફ્ટર સાઇકલિંગ તમારે 21 કિલોમીટર રનિંગ કરવાનું હોય એટલે આ બેઝિકલી ઇવેન્ટ ડિફિકલ્ટ એટલા માટે છે કે દરેક વસ્તુ ઇન્ડિવિજ્યુઅલી પણ ડિફિકલ્ટ છે અને બધું સાથે કરવું ઘણું ડિફિકલ્ટ છે અને એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ થઈ જાય છે કે તમે કેટલું ન્યુટ્રિશન લો છો તમે ફાસ્ટ ફાસ્ટ કરવા પાણી નહીં પીવો વચ્ચે કંઈક તમે કંઈક એનર્જી બાર કે એવું બધું નહીં લો તો પછી જે પાછળની વસ્તુ છે રનિંગ વખતે તમે તમારાથી થાય જ નહીં પછી ટોટલી એનર્જી જ ના રહે અને એવું લાગે ઘણી વાર તો કે ઇવેન્ટ પૂરો થાય એટલે એવું લાગે કે શરીરમાંથી બધી એનર્જી કોઈએ નીચવીને કાઢી નાખી હોય તો તમને કેવું ફિલિંગ થાય એવું ફિલિંગ થાય એટ ધ એન્ડ ઓફ ધ ઇવેન્ટ બરાબર ને એટલે એ રીતે આ ડિફિકલ્ટ છે અને વી આર વેરી હેપી કે અમે બધા 11 લોકોએ સારી રીતે કરી શકીએ અને વી પરફોર્મ વેરી વેલ ઓલમોસ્ટ બધાનું જ પર્સનલ બેસ્ટ આવ્યું છે આ વખતે ઓલમોસ્ટ 20% જેવું કારણ કે મારું હમણાં સુધીનું પર્સનલ બેસ્ટ 6 કલાક 20 મિનિટ હતું આ વખતે મેં 5:56 કર્યું એ જ રીતે દરેકનું 20-25 મિનિટ બધાએ સારું કર્યું છે એટલે બધાને આ વખતે ઘણી ખુશી છે આ ઇવેન્ટથી થેન્ક યુ અમે અમારા કોચને ખાસ થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે એમની મહેનત નહીં હોત ને અમે આટલી ફાઇન ટ્રેનિંગ નહીં આપી હોત તો અત્યારે અમે આ લેવલ પર રહી હોત અને અમારો આ ગ્રુપ એટલો સરસ છે કે જે બધા એકબીજાને પુશ કરી કરીને આટલું મોટું ઇવેન્ટ બહુ સારી રીતે અમે બતાવ્યું વી આર વેરી હેપી થેન્ક યુ કોચ કે પ્રેક્ટિસ 2 સાલ પહેલે જોઈન કી હતી રીઝન થા ફિટનેસ કા મેં અરાઉન્ડ 110 કિલો થા ઉસ ટાઈમ નાઉ આઈ એમ 82 કેજી રીઝન હૈ ઇસ ઇવેન્ટ કે પીછે કોચ ને ઇન્ડિવિજ્યુઅલ એક એક પર્સન કે પીછે જો ઉન્હોને એફર્ટ ડાલા હૈ ઓર ઇન્ડિવિજ્યુઅલ એક એક ઇવેન્ટ મેં જો ભી કમઝોર હૈ કોઈ સ્વિમિંગ મેં કમઝોર થા કોઈ સાઇકલિંગ મેં કમઝોર થા કોઈ રનિંગ મેં કમઝોર થા તો ઉસકો એક એક સ્ટ્રેન્થ કો એક એક ચીજ કરકે સ્ટેપ બાય સ્ટેપ ઉસકો બેટર બનાયા હૈ મેં લાસ્ટ ટાઈમ જૈસે મેરા ટાઈમ 7:10 થા ઓર ઇસ ટાઈમ મેરા ટાઈમ 6:15 તો ઓલમોસ્ટ 55 મિનિટ કા મેને इस बार इम्प्रूव किया थैंक यू डॉक्टर मीना मकाला मेरी एज 51 ईयर्स है मेरे चैलेंजेस थे एक तो मेरी उम्र क्योंकि जब भी हम ट्रेनिंग करते हैं तो एक आज ट्रेनिंग किया है तो कल उसकी थकान ज़्यादा लगती है बॉडी को तो रिकवरी थोड़ी स्लो हो जाती है तो उसके साथ काम करना है उसके अलावा मैं प्रोफेशन से डॉक्टर हूँ तो मेरी हॉस्पिटल का कामकाज करीबन मैं रोज़ का 10 से 12 घंटा करती हूँ विद ऑल द इमरजेंसीज प्लस घर संभालना होता है
इन सब के साथ जो मैंने ये ट्रेनिंग करी है उसका पूरा श्रेय जाता है मेरी फैमिली को और मेरे कोच को और साथ में इस ग्रुप को, क्योंकि अगर मैं कभी चार दिन नहीं भी गई तो पकड़ के मेरे को लेके जाते थे, फ़ोन आते थे कि चलो चलो चलो, तो इस तरह से हाँ मनीष के आते थे तो इस तरह से इस ग्रुप की वजह से भी बहुत अच्छा रहा और हम ये इवेंट कर सके। इंडिया से बहुत कम फीमेल्स इस इवेंट में जाती हैं तो आई रियली विश कि बहुत सारी फीमेल्स इसमें आएँ और अपनी ट्रेनिंग करें, क्योंकि ये चीज़ इतनी भी मुश्किल नहीं है जितनी बाहर से लगती है, बस कोई कोच अच्छा मिल जाए, ग्रुप अच्छा मिल जाए तो बड़ा अच्छे से काम हो जाता है। आपके साथ में कितने फीमेल्स थे? बस मैं और हमारे कोच पूजा, दो ही थे। अभी तक पूरे इंडिया से करीबन टोटल 10 एक औरतों ने ही किया है ये इवेंट।